हेलो फ्रेंड्स, वंस अगेन यू ऑल आर वेलकम टू द वर्ल्ड ऑफ फिजिक्स बाय के एच कोहली। आजना आ गुजरात बोर्ड सीरीज ने अंदर आपणे चैप्टर नंबर 3 नो स्वाध्याय नो क्वेश्चन नंबर 10 जोवाना छीए। एनी अंदर तमने एक मीटर ब्रिज नो क्वेश्चन आपेलो छे। એ ક્વેશ્ચન કુલ 3 પાર્ટમાં પૂછેલો છે, એના ત્રણે પાર્ટ આપણે વારાફરતી જોઈ લઈએ। સૌથી પહેલા પાર્ટની અંદર તમને આપેલું છે, જ્યારે વાય અવરોધ 12.5 ઓહ્મનો હોય, મતલબ આ અવરોધ વાય છે એ છે 12.5 ઓહ્મ, ત્યારે તટસ્થ બિંદુ એ છેડાથી 39.5 સેન્ટીમીટરે મળે છે। તો તમને એક અવરોધ આપેલો છે, એક બાજુની લંબાઈ આપેલી છે અને બીજા અવરોધનું, મતલબ બીજી ગેપના એટલે કે એક્સ ગેપના અવરોધનું મૂલ્ય શોધવાનું છે। તો આ મૂલ્ય શોધવું હોય તો સૌથી પહેલા તો આપણે L1 અને L2 ગોતવી પડશે। માની લઈએ કે એક્સ માટે હું લંબાઈ કહું છું L1, તો વાય માટે લંબાઈ કેટલી આવશે L2, અને આ L2 કેટલી આવશે 100 - 39.5। ચલો સૌથી પહેલા તો ક્વેશ્ચન લખીએ, શું શોધવાનું છે એક્સ ના અવરોધનું મૂલ્ય। x શોધવાનું છે, y આપેલું છે 12.5 ઓહ્મ, L1 આપેલું છે, x માટે L1 છે 39.5 સેન્ટીમીટર, તો L2 કેટલું આવશે 100 - 39.5 સેન્ટીમીટર, તો એ કેટલું આવશે 39.5, મતલબ 60.5 સેન્ટીમીટર। આ આપણને શું મળશે સૂત્ર બધાને ખ્યાલ હશે, એક્સ બાય વાય ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2। તો આપણે અહીંયા સીધું સૂત્ર લખીએ, ચલો અહીંયા જ લખું છું, x ડિવાઇડ બાય y ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2। આના ઉપરથી આપણે x ને સૂત્રનો કર્તા બનાવીએ, તો x ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2 ઇન્ટુ y, ચલો કિંમત મૂકી દઈએ, x ઇઝ ઇક્વલ ટુ L1 છે 39.5 ડિવાઇડ બાય L2 છે 60.5 ઇન્ટુ y, y આવશે 12.5। ચલો ક્લિયર છે, તો આ ગણતરી કરીને જવાબ તમારે મેળવવાનો છે, અને એ જવાબ આવશે x 8.16 ઓહ્મ, અથવા લગભગ 8.2 ઓહ્મ। ચલો ક્લિયર છે, તો આપણને x નું મૂલ્ય મળ્યું, b ની અંદર આપેલું છે। હવે જો x અને y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો તટસ્થ બિંદુનું સ્થાન શોધો। ચલો તો જો એની અંદર બીજો ઓપ્શન એ છે, x અને y ના સ્થાનો અદલ બદલ કરતા, જો x અને y ના સ્થાનોને બદલવામાં આવે, મતલબ x ને આ જગ્યાએ અને y ને આ જગ્યાએ લેવામાં આવે, તો સિમ્પલ છે, આ જે L1 લંબાઈ છે L2 થશે ને L2 લંબાઈ L1 થશે, મતલબ x અને y ના સ્થાનો બદલાવતા નવી લંબાઈ L1' ઇઝ ઇક્વલ ટુ L2, મતલબ એ આવશે 60.5 સેન્ટીમીટર, અને L2' લંબાઈ એ L1 જેટલી 39.5 સેન્ટીમીટર। ક્લિયર છે, તો તટસ્થ બિંદુ ફેરફાર થાય, અને આ લંબાઈ આપણે ક્યાંથી લખેલી છે, બંને લંબાઈ એ છેડાથી જે આપણને ક્વેશ્ચનમાં કીધેલું છે, તો દરેક લંબાઈ આપણે આ ક્વેશ્ચનની અંદર ક્યાંથી લીધેલી છે એ છેડાથી। ક્લિયર છે, આપણે અહીંયા વધારાની એક શરત લખી નાખીએ કે આ અંતર ક્યાંથી લીધેલું છે એ છેડાથી અંતર। ત્યારબાદ ત્રીજો ઓપ્શન તમને કીધો છે, બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે, ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે, તો
सबसे पहला तो जो आपने तटस्थ बिंदु की बात करिए तो आपने जब थियरी ने अंदर विस्टन ब्रिज ऊपर थी मीटर ब्रिज में जाए छे एवज रीते यहां मीटर ब्रिज ऊपर थी पहला तो विस्टन ब्रिज में जाए और आपने थोड़ो समझिए जो एक सिंपल कांसेप्ट छे कांसेप्ट हूं तुमने पहला समझाऊं छु और त्यार बाद आपने आ क्वेश्चन नो जवाब आपसु मान लीजिए कि आ एक अवरोध x छे बीजो एक अवरोध छे y અહીંયા એક અવરોધ અને અવરોધ કયા સ્વરૂપનો છે લંબાઈના સ્વરૂપનો છે લેફ્ટ આની અંદર આ છેડા વચ્ચે શરૂઆતમાં ગેલ્વેનોમીટર છે આ એની મૂળ સ્થિતિ છે અને અહીંયા એક બેટરી જોડેલી છે આ આપણી મૂળ આકૃતિ થશે ચલો ક્લિયર છે સૌથી પહેલા તો જેમ આપણે વિટસન બ્રિજ ઉપર થી મીટર બ્રિજ માં ગયા હતા એવી જ રીતે હું અહીંયા મીટર બ્રિજ ઉપર થી પહેલા વિટસન બ્રિજ નો એક કોન્સેપ્ટ તમને ક્લિયર કરું છું તો વિટસન બ્રિજ ની અંદર એક વાત કોમન હતી અને એ યાદ રાખવાનું પરિબળ એ છે કે આના છેદમાં આ બરાબર આના છેદમાં મતલબ તમે x ના છેદમાં y બરાબર l1 ના છેદમાં l2 કયો અથવા x ના છેદમાં l1 બરાબર y ના છેદમાં l2 કયો હવે આ જ પરિણામને ચેન્જ કરીને કેવી રીતે કરેલું છે तो એના માટે હું ફરીથી આ જ આકૃતિની અંદર એક બીજી આકૃતિ બતાવું છું નવી પરિસ્થિતિ અને એ તમને આપેલી છે કે તમારે L1 સોરી જે ગેલ્વેનોમીટર હતું એ ગેલ્વેનોમીટર ના સ્થાને બેટરી જોડવાની છે અને બેટરી ના સ્થાને ગેલ્વેનોમીટર જોડવાનું છે જો તમે ગેલ્વેનોમીટર અને બેટરીના સ્થાનની અદલાબદલી કરશો તો પણ આપણી જે શરત હતી x / l1 = y / l2 અથવા x / y = l1 / l2 નું પાલન થાય છે એટલે કે અહીંયા ગેલ્વેનોમીટરમાંથી કોઈ પણ પ્રવાહ પસાર થશે નહીં અને આ જ કન્સેપ્ટ ઉપર અહીંયા પણ આપણે જવાબ આપી શકીએ કે જો અહીંયા ગેલ્વેનોમીટરને બદલે બેટરી અને બેટરીને બદલે ગેલ્વેનોમીટર લગાડવામાં આવે तो जवाब में शू आवशे चलो लखे गैल्वेनोमीटर अने बैटरी ना स्थानों अदल बदल करता गैल्वेनोमीटर माथी कोई प्रवाह પસાર થતો નથી આપણે સંતુલન સ્થિતિની વાત કરેલી છે તો ગેલ્વેનોમીટરમાંથી કોઈ પણ પ્રવાહ પસાર થતો નથી ચલો ક્લિયર છે આટલું તો ફરીથી ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ ત્યાં સુધી બધા મહેનત કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ